અત્યારના સમયમાં એક કુલ સ્ટાર્ટઅપ આઈડિયા વિથ ઝીરો ફંડિંગ ઘણો ચર્ચામાં છે, જેમાં પહેલા એક અમીર છોકરા સાથે લગ્ન કરો અને તેની સાથે બાળકો કરો અને પછી તેને ડિવોર્સ આપી તેના પાસેથી એલિમોની વસૂલો. અત્યારે કપલ ડિવોર્સ લઈને ઘણું ચર્ચામાં છે, તે છે હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિક. હવે તો ઓફિશિયલ અનાઉન્સમેન્ટ પણ થઈ ગયું છે. આ પહેલા જ્યારે ડિવોર્સની ચર્ચાઓ હતી ત્યારે 70% પ્રોપર્ટી નતાશાને જશે તેવી ચર્ચાઓ પણ હતી. હાર્દિકની ટોટલ નેટવર્થ છે 94 કરોડ અને જો આ વાત સાચી પડે તો એલિમનીમાં પૂરા 65 કરોડ નતાશાને મળે તેમ છે. શિખર ધવન, આયેશા મુખર્જી. શિખર ધવન અને આયેશા મુખર્જીના લગ્નના 8 વર્ષના ગાળામાં તેની પત્ની તેના સાથે માત્ર 1 વર્ષ રહી છે, તો શિખર ધવને ડિવોર્સ એલિમનીના નામ પર 13 કરોડ રૂપિયા આપ્યા. 30 ઓક્ટોબર 2012 શિખરે લગ્ન કર્યા અને 2014 તેમના દીકરો જોરાવર ઓસ્ટ્રેલિયામાં જન્મ્યો. ત્યારે આયેશા મુખર્જી કહ્યું હતું કે તે ઇન્ડિયા શિફ્ટ થઈ જશે, પણ એવું થયું નહીં અને 2021 આયેશાએ સોશિયલ મીડિયા પર ડિવોર્સનું એનાઉન્સમેન્ટ કર્યું. અરબાઝ ખાન અને મલાઇકા અરોરા. 1998 લગ્ન કર્યા બાદ અરબાઝ ખાન અને મલાઇકા અરોરા બોલીવુડના એવા કપલમાંથી હતા જે એકબીજા સાથે હંમેશા ખુશ દેખાતા હતા. પણ કહેવાય છે ને, માણસ વધારે ખુશ હોય તો તેને પોતાની જ નજર લાગી જાય છે. આ જ થયું મલાઇકા અને અરબાઝ જોડે. તેમણે 2017 તેમના 19 વર્ષના સંબંધને ખતમ કરવાની જાહેરાત કરી અને બધાને ઝટકો આપ્યો. તેનાથી વધારે મોટો ઝટકો એ જાણીને લાગ્યો કે આ ડિવોર્સના બદલામાં મલાઇકાએ અરબાઝ જોડે 10-15 કરોડની માંગ કરી છે. એટલું જ નહીં, રિપોર્ટ્સે માનીએ તો મલાઇકાએ ત્યાં સુધી કહ્યું કે 10 કરોડથી ઓછામાં તે સેટલમેન્ટ નહીં કરે, જેમાં અરબાઝ ખાને 15 કરોડ મલાઇકાને આપી ડિવોર્સ સેટલમેન્ટ કર્યું હતું. કરિશ્મા કપૂર અને સંજય કપૂર. તું મેરા તું મેરા તું મેરા તું મેરા તું મેરા હીરો નંબર 1 કહેનાર કરિશ્માના હસબન્ડ નંબર 1 ન નીકળ્યા. ત્યારે તો 7 ફેરા બાદ પણ બંનેના લગ્ન 7 મહિના પણ ન ચાલ્યા અને કોન્ટ્રોવર્સીનો શિકાર થવા લાગ્યા. ફાઇનલી કરિશ્મા અને સંજયે 2014 ડિવોર્સ ફાઇલ કર્યા અને 2016 આ ડિવોર્સ પર મહોર લાગી. આ બંનેના ડિવોર્સનું કારણ હતું સંજયની ડિસલોયલિટી, કે જેની ગૂંજ સોશિયલ મીડિયા સુધી સંભળાઈ હતી. આ એવો તલાક હતો જે એ વખતની ઇન્ડસ્ટ્રીઝમાં થતા તલાકમાંથી સૌથી મોંઘો હતો. આ ડિવોર્સના એલિમનીમાં કરિશ્માને સંજયનું ખાર સ્થિત ઘર અને બાળકોના નામે 14 કરોડ રૂપિયા મળ્યા હતા, તો દર મહિને બાળકોના સાર સંભાળ માટે 10 લાખ રૂપિયા પણ મળ્યા હતા. સામંથા અને નાગા ચૈતન્ય. એક ટેલિવુડનો રાજા તો બીજી રાની, બંને મળી ગયા તો બનાવી લીધી પોતાની કહાની. એવી કહાની કે જે 100-200 રૂપિયાની નહીં પણ 200 કરોડ રૂપિયાની છે. સામંથા અને નાગા ચૈતન્યએ ગ્રાન્ડ મેરેજ કરી બધાને ચોંકાવી દીધા હતા. એવી જ રીતે 4 વર્ષમાં જ સોશિયલ મીડિયામાંથી સામંથાએ તેની સનને હટાવીને લોકોને ફરીવાર ચોંકાવ્યા હતા. આ ડિવોર્સનું કારણ હજુ લોકો શોધી રહ્યા હતા, ત્યાં જ ખબર પડી કે સામંથાને નાગા ચૈતન્યની ફેમિલી 200 કરોડ રૂપિયા ઓફર કરી રહી છે, પણ સામંથાએ એ લેવાનો ઇનકાર કર્યો હતો. ચૈતન્યા સામંથા સાથે ફેમિલી બનાવવા માંગતા હતા, પણ સામંથા તેના કરિયર પર ફોકસ કરવા માંગતી હતી, જે તેમના ડિવોર્સનું કારણ બન્યું હતું. આમિર ખાન, રીના દત્તા. પરિવારથી બગાવત કરી આમિર ખાને રીના દત્તા સાથે લગ્ન કર્યા, પણ એનાથી મોંઘું આમિરને રીના દત્તા સાથે ડિવોર્સ લેવાનું પડ્યું, કેમ કે 50 કરોડ રૂપિયા આમિરે રીનાને એલિમનીમાં ચૂકવવા પડ્યા, જેનું કારણ હતું કિરણ રાવ સાથે થયેલી તેની મુલાકાત. ફિલ્મ લગાનના શૂટિંગ દરમિયાન કિરણ રાવ સાથે નિકટતા વધી તો બીજી તરફ આમિર અને રીનાની દૂરિયા વધી. 2012 50 કરોડમાં થયેલો આમિર અને રીનાનો ડિવોર્સ ઇન્ડસ્ટ્રીઝના સૌથી મોંઘા ડિવોર્સની લિસ્ટમાં સામેલ થઈ ગયો. હવે કિરણ રાવ સાથે પણ આમિર ખાન ડિવોર્સ લઈ ચૂક્યો છે, જેની એલિમનીમાં કિરણ રાવને તેની મિલકતમાંથી 50% શેર અને બંને છોકરાની સાર સંભાળ માટે 10 કરોડ રૂપિયા આપવા પડ્યા છે.